आप सूत्र विषयनी बात करी गया, तमे जाणो छो के खूब अगत्यनी अंगिका छे आ कणाभ सूत्र विषयनी बात कर्या पछी हवे आपणे एक बीजी अंगिका हरित कण विषे बात करवानी छे। पण हरित कण विषे बात करीए ए पहेलो रंजक कण एटले शुं, रंजक कणना कया कया प्रकारो छे एना विषयनी बात करी। रंजक कण कोने कहेवाय तो के वनस्पति कोषमां जोवा मळता जुदा जुदा रंगना, जुदा जुदा रंगना रंजक द्रव्य ने रंजक कण तरीके ओळखवामां आवे छे। आ रंजक द्रव्य ना त्रण प्रकार पाड़वामां आवे छे, एक रंग कण, बीजू छे हरित कण अथवा नील कण, अने त्रीजू छे रंगहीन कण। पहला जे रंग कण लीला रंग सिवायना, लीला रंग सिवायना रंजक कणोने रंग कण तरीके ओळखवामां आवे छे। आपणे जाणीए छे કે પુષ્પ ફળ બીજનો રંગ જે છે એ આ રંગ કણોને આભારી છે। એન્થ્રોસાયનિન જેવા જુદા જુદા રંજક કણો જોવા મળે છે, એટલે લીલા રંગ સિવાય આપણે જોઈએ છીએ પુષ્પ જુદા જુદા રંગ ધરાવતા જોવા મળે છે, ફળ જુદા જુદા રંગ ધરાવતા જોવા મળે છે, એને માટે આ જુદા જુદા રંગના રંજક કણો એ જવાબદાર છે। એમાં રંગ કણની વાત કરે, હવે નીલકણ જે અથવા હરિતકણ લીલા રંગના રંજક દ્રવ્યો, કયા લીલા રંગના રંજક દ્રવ્યોને આપણે નીલકણ કે હરિતકણ તરીકે ઓળખીએ છીએ, જે મોટે ભાગે પર્ણમાં જોવા મળે છે। આ ઉપરાંત પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરતા હવાઈ અંગોમાં પણ જોવા મળે છે। કેટલીક વખતે આપણે જાણીએ છીએ કે પ્રકાંડમાં પણ જોવા મળે છે, ગળો જેવી વનસ્પતિના મૂળમાં પણ જોવા મળે છે। હવે જોઈએ ત્રીજા છે રંગહીન કણ, કોઈ પણ રંગ ધરાવતા ન હોય એવા રંજક કણોને રંગહીન કણો તરીકે ઓળખવામાં આવે છે, જેની અંદર આપણે જુદા જુદા કોષની અંદર આવેલ સ્ફટિકો કે કણોનો સમાવેશ કરીએ છીએ, કે જેની અંદર આપણે તૈલકણ સમિતાયાકણ, તૈલકણ સમિતાયાકણ અને અન્ય સ્ફટિકોનો સમાવેશ કરવામાં આવે છે। આ રંજક કણો જે છે રંગહીન કણો એ ખોરાક સંગ્રાહી કણ તરીકે પણ વર્તે છે। દાખલા તરીકે સ્ટાર્ચ કણ જેને આપણે કાંજી કણ કે મંડક કણ કહીએ છીએ તે સ્ટાર્ચ સંગ્રહ કરતા કણ છે, જે બટાટામાં જોવા મળે। તૈલકણ ચરબી કે તેલનો સંગ્રહ કરતા કણ જેને આપણે તૈલકણ કહીએ છીએ, જે એરંડામાં જોવા મળે। સમિતાય કણ પ્રોટીન સંગ્રહ કરતા કણ, વાલ અને વટાણા જેવી વનસ્પતિઓના બીજમાં જોવા મળે છે। આ રીતે આ તૈલકણ હોય કે સમિતાય કણ હોય કે ચરબીના કણ હોય એ બધા આપણે ત્રણ રંગહીન કણ તરીકે સમાવેશ કરીએ છીએ। હવે આપણે જે મહત્વનો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય એવો આ એક પ્રશ્ન જે હરિત કણની સૂક્ષ્મ રચના સમજાવો, અથવા તેમ પણ પૂછાય કે પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ અંગિકાની રચના વર્ણવો, સાના પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ અંગિકાની રચના વર્ણવો। અહીંયો આ સમજવું ખૂબ જરૂરી છે, કારણ કે પાછળથી આપણે જ્યારે પ્રકાશ સંશ્લેષણ વિશે ભણવાના છે ત્યારે આ જ રચનાને આપણે યાદ કરીશું। એ વખતે આપણે હરિતકણ વિશેની વાત ફરીથી યાદ કરવાની, અત્યારે બરાબર ધ્યાન રાખવાનું કે જેથી પાછળથી આપણને મુશ્કેલી પડે નહીં। આમ તો તમે નવમા ધોરણમાં
આ હરિત કણ વિશેની વાત બની ગયેલા છો જ. હવે પહેલા આપણે એની વ્યાખ્યા જોઈએ. તો કે લીલા રંગના રંજક કણો, લીલા રંગના રંજક કણોને આપણે હરિત કણ કે નીલ કણ તરીકે ઓળખીએ. સ્થાન પર્ણની પર્ણમધ્ય પેશીમાં કયો જોવા મળે? પર્ણની પર્ણમધ્ય પેશીમાં જોવા મળે. આકાર તો કે લેન્સાકાર, અંડાકાર, ગોળાકાર કે ક્યારેક પટ્ટી આકારના કે રિબિન આકારના જોવા મળે. આપણને ખબર છે સ્પાઇરોગાયરામ, સામો સ્પાઇરોગાયરામ નામની લીલની અંદર પટ્ટી આકારના પણ જોવા મળે છે. કેટલીક ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ જેવી વનસ્પતિઓ છે લીલની અંદર એ પ્યાલાકાર પણ હોય. કેવા આકારના હોય છે? પ્યાલાકાર, સામો ક્લોરેલા અને ક્લેમિડોમોનાસ. હવે એના કદ વિશેની વાત કરીએ તો કે લંબાઈ 5-10 mm જેટલી અને પહોળાઈ 2-4 mm જેટલી ધરાવે છે. 5-10 લંબાઈ અને પહોળાઈ 2-4 mm. સંખ્યા કે દરેક કોષમાં હરિતકણની સંખ્યા જુદી જુદી હોય. ક્લેમિડોમોનાસ ના એક કોષમાં હરિતકણની સંખ્યા 1, જ્યારે આપણે પર્ણના મધ્ય પર્ણમાં એમની સંખ્યા 20-40 જેટલી હોય. કેટલી? 20-40 હોય. આ જુદી જુદી વનસ્પતિના કોષોમાં એમની સંખ્યા જુદી જુદી હોય, એટલે કેટલો પર્ણ વિસ્તાર છે એની ઉપર હરિતકણની સંખ્યાનો આધાર પણ રહેલો છે. રચના જે તો કે હરિતકણ એ બેવડા પડની બનેલી હોય. બાહ્ય પડ અને અંતઃપડ એવા બે જોવા મળે. બાહ્ય પડ જે સળંગ હોય છે, આ આપણે જોઈએ છીએ બાહ્ય પડ અથવા બાહ્ય પડ છે, અને એ અંદરનું પડ જે છે એ ગળિયો યુક્ત કે પટલમય રચના ધરાવે. અંદરનું પડ ગળિયો યુક્ત અને પટલમય તંત્ર ધરાવે છે. હવે જોઈએ આપણે આ હરિતકણના અંદરના વિસ્તારને બે ભાગો જોઈએ. એક છે ગ્રેના અને બીજું છે સ્ટ્રોમા. ગ્રેના એ ગળિયો યુક્ત પટલમય તંત્ર છે. કેવું છે? ગળિયો યુક્ત પટલમય તંત્ર છે. અને આ ગ્રેનાના પ્રત્યેક એકમને ગ્રેનમ તરીકે પણ ઓળખીએ છીએ. ગ્રેના ચપટા પટલમય નલિકા આંતર ગ્રેનમ પટલ વડે સંકળાય છે. આ એક ગ્રેના આ ગ્રેનાને જોડતી આ આંતર ગ્રેનમ પટલ વડે એકબીજા સાથે એ જોડાયેલી હોય છે. દરેક ગ્રેનમની રચના આ એક થપ્પી છે, સિક્કાઓની થપ્પી છે. એ થપ્પીને આપણે ગ્રેના કહીએ છીએ. એ પ્રત્યેક સિક્કાને શાના તરીકે થાઇલેકોઇડ, શાના તરીકે આપણે થાઇલેકોઇડ તરીકે ઓળખીએ છીએ. થાઇલેકોઇડ એ હરિત દ્રવ્ય ધરાવે છે, જેને કારણે એ પ્રકાશ વિશ્લેષણનું કાર્ય કરી શકે છે. આ દરેક સિક્કાની થપ્પીની માગોળ ચપટી કોથળીઓ જેને શું કે થાઇલેકોઇડ, એ હરિત કણમાં 40-60 ગ્રેના અને દરેક ગ્રેનામાં 2-100 જેટલા થાઇલેકોઇડો હોય છે. આપણે જોયું કે પણ થાઇલેકોઇડ હરિત દ્રવ્ય ધરાવે છે, તે ફોસ્ફોરીકરણની ક્રિયા દ્વારા શું કરવા માટે? એટીપી બનાવવા માટે જરૂરી દ્રવ્ય ધરાવે છે. આપણે જ્યારે મેં તમને કહ્યું પણ પ્રકાશ સંશ્લેષણવાળો પાઠ જોઈશું, એ વખતે આપણે ફોટો ફોસ્ફોરીકરણની વાત કરીશું. એ વખતે ચક્રીય અને અચક્રિય ફોટો ફોસ્ફોરીકરણ વિશે ભણીશું. ત્યારે આપણે જોવાના છે કે આ એટીપી નિર્માણ માટેના જરૂરી દ્રવ્યો પણ સામો આવે છે આ થાઇલેકોઇડમાં આવેલા હોય છે. હવે જે સ્ટ્રોમા તે ગ્રેના સિવાયનો ભાગ છે. આપણે આ જેવી આકૃતિમાં આ ગ્રેના આંતરગ્રહ વચ્ચેનો ભાગ છે. આપણે જોઈએ છીએ કે આ પટલ રહિત ભાગ છે, જેને આપણે સ્ટ્રોમા કે આધારક તરીકે ઓળખીએ. શાના તરીકે? સ્ટ્રોમા કે આધારક કહીએ છીએ. આપણે ઘણા સૂત્રોમાં મેટ્રિક્સ કહેતા હતા, અહીંયા આપણે સ્ટ્રોમા કહીએ. ફરક આટલો જ છે. આ આધારક તરીકે પટલ વિહીન કેવો વિસ્તાર છે? પટલ વિહીન. તેમાં પ્રોટીન રિબોઝોમ કયા પ્રકારના 70S પ્રકાર અને બેવડી શૃંખલામય વલયાકાર ડીએનએ હોય છે. તે અંધકાર પ્રક્રિયા માટે જરૂરી ઉત્સેચક આપણે ભણવાના છે રુબિસ્કો. આ આરયુપીપી કાર્બોક્સાઇલેઝ નામનો ઉત્સેચક છે, સામો આવેલ છે આ સ્ટ્રોમામાં આવેલ છે, જે શાના માટે? અંધકાર પ્રક્રિયા માટે જવાબદાર. શાના માટે? અંધકાર પ્રક્રિયા માટે જવાબદાર. છેલ્લે આપણે આનું કાર્ય જોઈએ તો કે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા શું કરે? ગ્લુકોઝ નિર્માણનું કાર્ય કરે. આપણે ભણીશું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા
द्वारा चक्रिय ने अचक्रिय फोटोफॉस्फोराइज अंधकार प्रक्रिया थाय छेवटे शुं निर्माण थाय छे ग्लूकोज निर्माण थाय छे अथवा तो खोराक निर्माण कार्य साथे आ हरित कण संकळायेल छे। આપણે હવે બીજી એક નાનકડી ટૂંકમાં જોઈએ, મોટે ભાગે પરીક્ષામાં પૂછાતી નથી, પણ જાણવા ખાતર આપણે રિબોઝોમ્સ વિશેની વાત કરીએ। પહેલી તો આપણે એની વ્યાખ્યા જોઈએ। બધા જ જીવંત કોષમો જોવા મળતી પટલવિહીન અંગિકા કે જે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે, આના પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે તેને રિબોઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે। તે કેવી રીતે? કણિકામય રચના ધરાવે। કેવી? કણિકામય રચના ધરાવે। શોધ 1953માં જ્યોર્જ પેલાડે નામના વૈજ્ઞાનિકે કરી હતી। કોને? જ્યોર્જ પેલાડે નામના વૈજ્ઞાનિકે કરી હતી। સ્થાન આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે પ્રોકેરિયોટિક કોષના કોષ રસમો મુક્ત રીતે જોવા મળે, તેમજ શુક્રકોષ કેન્દ્રીય કોષમાં એ કોષરસમો મુક્ત સ્વરૂપે પણ જોવા મળે। અંતઃ કોષરસજાળ કે કોષ કેન્દ્ર પટલ કે કણાભસૂત્ર સાથે જોડાયેલ પણ જોવા મળે છે। પ્રકાર તો કે તે બે પ્રકારના 70S અને 80S એમ બે પ્રકારના આપણે અહીંયા બે ઘટકો જોઈએ છે કે એસ અને બીજો એલ। એસ એટલે સ્મોલ, ઉપરના ભાગે જોવા નાનો ઘટક, નીચેના ભાગે જોવા મળતો મોટો ઘટક એલ। આ બંને ઘટકો સાની મદદથી? એમજી પ્લસ ટુ ની મદદથી જોડાયેલા છે। અહીંયા પ્રોકેરિયોટિક કોષ જે છે એની અંદર બે ઉપએકમો, એક છે 30S અને બીજો 50S। યુકેરિયોટિક કોષની અંદર 40S અને 60S, નાનો ઘટક છે 40S અને મોટો છે 60S। આ ઉપરાંત સુકોષ કેન્દ્રીય કોષમાં 55S અને 70S પ્રકારના રિબોઝોમ્સ પણ જોવા મળે છે। આપણે જ્યારે હરિતકણની રચના જોઈ, કણાભસૂત્રની રચના જોઈ ત્યારે એમાં ભણી ગયા 70S પ્રકારના રિબોઝોમ્સ પણ આવેલા છે। દરેક રિબોઝોમને બે પેટા એકમ, દરેકનું માપન સ્વેડબર્ગ એકમ S, સ્વના વડે સ્વેડબર્ગ એકમ S વડે દર્શાવાય છે। સ્વેડબર્ગ એકમ એ અવસાદન પ્રમાણને રજૂ કરે, સાને અવસાદન પ્રમાણને રજૂ કરે, તે આડકત રીતે એનું કદ અને ઘનતા શું દર્શાવે છે? કદ અને ઘનતાનું માપન છે। આ બંને ઘટકો ને એમજી પ્લસ ટુ શું કરે? જોડવાનું કાર્ય કરે છે। બંધારણમાં 65% રિબોઝોમલ આરએનએ એટલે કે આરએનએ અને 35% પ્રોટીન આવેલ હોય છે। કાર્ય શું? તો કે પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ છે। ઉપનામ તો એને પ્રોટીન ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં, શા તરીકે? પ્રોટીન ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે। આપણે આ બે ઘટકો જોડાયેલા છે, બે ઘટકોને છૂટા પાડવા માટે લાગતા સમયને સાના વડે? સ્વેડબર્ગ એકમ વડે દર્શાવીએ છીએ। આ રીતે આપણે આ એક પ્રોટીન સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલ અંગિકા રિબોઝોમ્સ વિશેની વાત કરી। આ પછી આપણે થોડીક ટૂંકા પ્રશ્ન માટેની વાત કરી લઈએ। કોષરસ કંકાલ, તો કે કોષમાં રહેલા કોષરસને મજબૂતાઈ, કોને? કોષરસને મજબૂતાઈ આપતી રચનાને કોષરસ કંકાલ તરીકે ઓળખવામાં આવે છે। આ કોષરસ કંકાલ જે છે એ કોષરસમાં રહેલ તંતુમય પ્રોટીનની બનેલી જાળીમય રચના છે। કોષરસ કંકાલ યાંત્રિક મજબૂતાઈ આપવાનું, ચલિતતા, કોષનો આકાર જાળવી રાખવો વગેરે કાર્યો સાથે સંકળાયેલ છે। આ કોષરસ કલિકા કંકાલની અંદર નલિકાઓ અને તંતુમય રચના જોવા મળે છે। એ શું કરે છે? કોષને મજબૂતાઈ આપવાનું કાર્ય કરે, તેમજ કોષનો આકાર જાળવી રાખવા માટે પણ મદદરૂપ થાય છે। આ રીતે આપણે એક આ એક નાનકડી અંગિકા ટૂંકા પ્રશ્નો માટે જરૂરી હતી એની વાત કરી, એ હતી કોષરસ કંકાલ।